यस और नो ठीक लखो मैसेज. हम ब्रश ओके चल चलो. ओके चलो આજનો છે આપણો ટોપિક ઇન્વર્ટર્સ. વે લાસ્ટ ટાઈમ આપણે કન્વર્ટર્સ જોયા હતા. કન્વર્ટર્સ જે છે એ કન્વર્ટ્સ ઇટ કન્વર્ટ્સ એસી ઇનટુ ડીસી, અને ઇન્વર્ટર્સ જે છે એ કન્વર્ટ્સ ડીસી ઇનટુ એસી, રિવર્સ કરશે કન્વર્ટ. એસી થી ડીસી કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયર જોઈએ, અને ડીસી ટુ એસી કન્વર્ટ કરવા માટે ઇન્વર્ટર્સ જોઈએ. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇન્વર્ટર્સ, સિરીઝ ઇન્વર્ટર્સ એન્ડ પેરેલલ ઇન્વર્ટર્સ. હવે આ ટાઈપ આપણે કયા પ્રમાણે પાડ્યા છે, તો એલ સી અને આર, ઇન્ડક્ટર કેપેસિટર અને રેઝિસ્ટર, જો એને આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છે તો એનો મતલબ થાય સિરીઝ ઇન્વર્ટર, અને જો એને પેરેલલમાં કનેક્ટ કરીએ છે તો એનો મતલબ થાય છે પેરેલલ ઇન્વર્ટર. અથવા તેવું કહી શકીએ કે જો આપણે એસસીઆર, બે એસસીઆર યુઝ કરીશું, એ બે એસસીઆર ને જો સિરીઝમાં કનેક્ટ કરીએ છે તો એ સિરીઝ ઇન્વર્ટર થશે, અને જો પેરેલલમાં કન્વર્ટ કરો છો તો એ પેરેલલ ઇન્વર્ટર થશે. હવે નેક્સ્ટ સિરીઝ ઇન્વર્ટર. આ ચેપ્ટર બહુ નાનું જોવાના છે, અને બે ચોપડ ઇન્વર્ટરમાં આપણે આ જ બે ટાઈપ જોઈશું, સિરીઝ ઇન્વર્ટર અને પેરેલલ ઇન્વર્ટર. તો જો અહીંયા સિરીઝ ઇન્વર્ટરમાં બેટરીની સાથે બે એસસીઆર કનેક્ટ કર્યા છે, જે બંને સિરીઝમાં કનેક્ટ કર્યા છે. ઇન્ડક્ટર કેપેસિટર, ઇન્ડક્ટર અને રેઝિસ્ટર, એ ત્રણને પણ સિરીઝમાં કનેક્ટ કર્યા છે. જે બી આપણે ઇન્વર્ટર જોઈશું એમાં આગળની જેમ જ છે કે એ સાયકલમાં આપણે સૌથી પહેલા સરવાનું, એક એસસીઆર ને ઓન કરવાનું, પછી એ એસસીઆર ઓન ઓફ થાય પછી બીજા એસ ને ઓન કરવાનું. તો જે સિરીઝ ઇન્વર્ટર છે એ ત્રણ મોડમાં વર્ક કરે છે. મોડ વન લઈ લઈએ આપણે, તો મોડ વન માં સૌથી પહેલા આપણે ટ્રિગર કરીશું ટી વન ને. ટી વન ઉપર તમે ટ્રિગર આપશો એટલે કરંટ પાસ થવાનો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ લૂપમાં ઈડીસી પ્લસ ટી વન સી એલ આર અગેઇન ઈડીસી માઇનસ, આખી લૂપમાં કરંટ પાસ થાય છે. તો કેપેસિટર શું સ્ટાર્ટ કરશે અહીંયા આગળ? ચાર્જિંગ સ્ટાર્ટ કરશે. એનું ચાર્જિંગ ક્યાં સુધી થશે? ઈડીસી વોલ્ટેજ સુધી એ ચાર્જ થાય છે. તો આ કેપેસિટર ચાર્જિંગ લેવલ એ 0 થી પ્લસ ઈડીસી વોલ્ટેજ સુધી શું થાય? ઉપરમાં ડીસી સપો આ એસસીઆર કન્ટિન્યુઅસ ઓન રહેવું જોઈએ, અને કેપેસિટર જે છે એડીસી વોલ્ટેજ સુધી. બટ આપણે અહીંયા આગળ આઉટસેમાં લાવવાનું છે, એસીમાં, એસીમાં લાવવાનું છે એટલે કરંટ જે ઇન્ક્રીઝ થઈને વધ્યો તો એ ડિક્રીઝ થઈને 0 થવો જોઈએ. તો આ ક્યારે થાય? તો ત્યારે જ પોસિબલ છે કે જ્યારે આ સર્કિટ અંડર ડેમ્પ હોય. તમારે કંટ્રોલ સિસ્ટમમાં અલગ અલગ ટાઈપની સિસ્ટમ્સ આવતી હતી, અંડર ડેમ્પ, ઓવર ડેમ્પ, ક્રિટિકલ ડેમ્પ. એમાં અંડર ડેમ્પનો મિનિંગ શું થયો? સિસ્ટમ સ્ટાર્ટ થાય, મેક્સિમમ પીક ઓવરશૂટ સુધી પહોંચે, અગેઇન પાછી એ શું થઈ જાય? 0 પર આવી જાય. એ ક્યારે પોસિબલ છે? જ્યારે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટર એ ત્રણેયની વેલ્યુ જે છે આર સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4L બાય સી, આ કન્ડિશન જો ફૂલફિલ થાય તો સર્કિટ અંડર ડેમ્પ બને. તો અહીંયા આપણે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ એવી રીતે રાખવાની કે સર્કિટ કઈ રીતે બને? અંડર ડેમ્પ બને. એટલે કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ જશે ઇનિશિયલ વોલ્ટેજ સુધી, પછી આ જે ટી વન છે એનો કરંટ મેક્સિમમ પીક ઓવરશૂટ સુધી પહોંચ્યા પછી ડિક્રીઝ થઈને 0 થઈ જાય છે. 0 થઈ જશે એટલે આ પોર્શન પર કરંટ શું થઈ ગયો? 0. 0 થશે એટલે ટી વન શું થઈ જશે? ઓફ થઈ જશે. કેપેસિટર ઇડીસી વોલ્ટેજ સુધી ચાલુ છે. હવે આ ટી વન પર એસસીઆર વન ઓફ થયો, પછી લઈશું મોડ ટુ. મોડ ટુ પર ટી વન બી ઓફ છે, ટી ટુ બી ઓફ છે, એટલે કેપેસિટર ચાર્જ રહેશે ઇડીસી વોલ્ટેજ સુધી. હવે આ ટી ટુ ઉપર આપણે ટ્રિગર આપીશું મોડ થ્રી માં. મોડ થ્રી માં જયારે આ પોઈન્ટ આવ્યો ત્યારે ટી ટુ ઉપર ટ્રિગર આપશો, ટી ટુ પર ટ્રિગર આપશો એટલે ટી ટુ શું થશે? ઓન થશે. ટી ટુ જયારે ઓન થશે ત્યારે સર્કિટ માંથી કરંટ નો પાથ કયો હશે? કેમ કે આ ટી વન તો ઓફ છે એટલે આ લૂપમાં કરંટ પાસ થઈ શકે નહીં, એટલે કેપેસિટર જે ચાર્જ થયું હતું, ફુલ્લી ચાર્જ થયું હતું, એ ટી ટુ પર ડિસ્ચાર્જ થઈને આ પાથમાં કરંટ પાસ થાય છે. એટલે જયારે ટી ટુ ને ઓન કરો છો ત્યારે કેપેસિટર આ પોર્શન પર શું ચાર્જ, કેપેસિટર ડિસ્ચાર્જિંગ સ્ટાર્ટ કરશે. જ્યારે ટી વન ને ટ્રિગર આપો ત્યારે
કેપેસિટર ચાર્જ થાય અને T2 ને ટ્રિગર આપો ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થાય. કેપેસિટર આખું ડિસ્ચાર્જ થશે એટલે અગેન T2 ની એક્રોસમાં કરંટ કેટલો થઈ જાય? ઝીરો. એટલે T2 શું થઈ જશે? ઓફ થઈ જશે મોડ 3 ના એન્ડમાં. અગેન મોડ 4 આવશે. મોડ 4 માં ફરીથી T1 ને ટ્રિગર કરો. મોડ 5 માં બંનેને ટ્રિગર ના કરો અને મોડ 6 માં T2 ને ટ્રિગર કરો. આ રીતે સાયકલ રિપીટ થશે. તો આઉટપુટમાં તમને આ ફોર્મમાં આઉટપુટ મળે. જો આ પોઝિટિવ સાયકલ મળી, આ નેગેટિવ સાયકલ મળી, T1 ને T2 વચ્ચેનો જો આપણે પીરિયડ ઓછો કરી દઈએ તો આઉટપુટ આપણને આ એસી સાયકલના ફોર્મમાં મળે છે. તો ઇનપુટમાં તમે ડીસી સપ્લાય આપ્યો, આઉટપુટ એસી સપ્લાય એસીમાં મળે છે, એટલા માટે આપણે એને કહીએ છીએ ઇન્વર્ટર. ક્લિયર? નેક્સ્ટ છે પેરેલલ ઇન્વર્ટર. પેરેલલ ઇન્વર્ટરમાં આપણે બંને જે SCR છે એને પેરેલલમાં કનેક્ટ કરેલા છે. એક સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ. કેપેસિટર અને ઇન્ડક્ટરની પેરેલલમાં કનેક્ટ કરેલું છે. અહીંયા આગળ પેરેલલ ઇન્વર્ટરનું સેમ ફંક્શન સિરીઝ જેવું છે, ખાલી એક ચેન છે. સિરીઝ જે ઇન્વર્ટર હતું એમાં કેપેસિટર ઇડીસી વોલ્ટેજ સુધી ચાર્જ થતું હતું. અહીંયા આગળ શું થાય છે? આપણે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર યુઝ કર્યું છે તો જ્યારે તમે સૌથી પહેલા આમાં બી મોડ 1 આવે, મોડ 1 માં T1 ને ટ્રિગર આપો. T1 ને ટ્રિગર આપો છો એટલે અહીંયા આગળ આ લૂપમાં કરંટ પાસ થવાનું સ્ટાર્ટ થાય છે. તો AF આની એક્રોસમાં તમને EDC વોલ્ટેજ મળશે. હવે આ ઓટો ટ્રાન્સફોર્મર છે એટલે AF ની એક્રોસમાં EDC મળ્યું એટલે F અને E ની એક્રોસમાંથી બી EDC મળશે. તો ટોટલ કેપેસિટરની એક્રોસમાં કેટલા વોલ્ટેજ મળ્યા? EDC પ્લસ EDC એટલે ટોટલ તમને મળ્યા 2 EDC. તો અહીંયા આગળ જ્યારે T1 ને ટ્રિગર આપો છો તો કેપેસિટર પ્લસ 2 EDC વોલ્ટેજ સુધી ચાર્જ થશે. હવે કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જાય ત્યાં સુધી આગળ જે સિરીઝમાં હતું કે T1 જે 100 A છે તો એની એક્રોસમાં કરંટ 0 થઈ જશે. કરંટ અહીંયા આગળ આ પોઈન્ટ ઉપર 0 થશે એટલે SCR T1 ઓફ થઈ જશે. જેવું T1 ઓફ થાય એવું ટ્રિગર આપો T2 ને. T2 ને ટ્રિગર આપશો એટલે T2 ને જ્યારે ટ્રિગર કરો એટલે T2 ઓન થાય. ઓન થાય એટલે કેપેસિટર શું સ્ટાર્ટ કરશે? ડિસ્ચાર્જિંગ. તો એના વેવફોર્મ બી સિરીઝ ઇન્વર્ટર જેવા જ છે, પણ ખાલી અહીંયા કેપેસિટર પ્લસ 2 EDC વોલ્ટેજ સુધી ચાર્જ થશે, માઇનસ 2 EDC વોલ્ટેજ સુધી ડિસ્ચાર્જ થશે. આ હતું પેરેલલ ઇન્વર્ટર. બધા ઇન્વર્ટરમાં કે કોઈ બી SCR ના ટર્ન ઓફ મેથડમાં સેમ કન્સેપ્ટ છે. એક SCR ને ઓન રાખવાનું, બીજાને ઓફ રાખવાનું, અને જેને પછી ઓન હોય એને કરંટ 0 કરીને આપણે ઓફ કરવાનું છે એઝ પર અવર રિક્વાયરમેન્ટ. કે આપણે એસી થી ડીસી કન્વર્ટ કરવું છે કે ડીસી માંથી એસી કન્વર્ટ કરવું છે. એના પછી છે હાફ બ્રિજ ઇન્વર્ટર. હા, હાફ બ્રિજ ઇન્વર્ટર ભણ્યા પહેલા કહી દઉં કે કદાચ મારો મોબાઈલ બંધ થઈ જશે એટલે મેક્સિમમ ટ્રાય કરું છું કે એની પહેલા જેટલા ટોપિક્સ કવર થઈ જાય. હવે 2 કે 3 ટોપિક જ બાકી છે. જો વચ્ચે બંધ થઈ જશે તો પછી 10-10 મિનિટ થશે ચાલુ થતા. હવે હાફ બ્રિજ ઇન્વર્ટરનો મતલબ એ થયો, આગળ જે આપણે ઇન્વર્ટર યુઝ કર્યા એમાં 2 ઇન્વર્ટર યુઝ કર્યા હતા પેરેલલ ઇન્વર્ટરમાં. અહીંયા આગળ 2 SCR યુઝ કર્યા હતા. હાફ બ્રિજમાં 2 SCR અને 2 ડાયોડ આવી રીતે યુઝ કરવાનું છે. અને ટોટલ બેટરી કેવી રીતે આપીશું? પહેલું આટલા પોર્શનમાં EDC/2 અને નીચેના પોર્શનમાં EDC/2. તો અહીંયા આગળ આપણે જ્યારે જો એક આખી સાયકલ આપેલી છે, સૌથી પહેલા તમે SCR T1 ને ટ્રિગર આપો, પછી અહીંયા આગળ એ T1 ને ટ્રિગર આપો તો T/2 પોર્શન પર T1 ઓફ થઈ જશે. પછી કોને ટ્રિગર આપો? T2 ને. બટ અહીંયા ફરક શું છે? T1 અને D2 આ બંને જોડે વર્ક કરશે અને T2 અને D1 આ બંને જોડે વર્ક કરશે. બાકી વર્કિંગ સેમ પેરેલલ ઇન્વર્ટરના જેવું જ છે. વેવફોર્મ બી તમને એ પ્રમાણે જ મળશે. જો જ્યારે તમે T1 પર ટ્રિગર આપો છો ત્યારે T2 ઓફ હોય અને T2 પર ટ્રિગર આપશો ત્યારે T1 ઓફ હશે. અને કેપેસિટર કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ચાર્જ થયા કરશે. જો જ્યારે T1 ને ટ્રિગર આપો એટલે T1 ઓન હોય ત્યારે કેપેસિટર ચાર્જ હશે, અને અહીંયા જ્યારે T2 ઓન થયું ત્યારે કેપેસિટર શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. એ EDC/2 વોલ્ટેજ સુધી ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ થયા કરશે. આ હાફ બ્રિજ ઇન્વર્ટર છે. એના પછી આવશે ફૂલ બ્રિજ ઇન્વર્ટર. ફૂલ બ્રિજ ને હાફ બ્રિજ માં ખાલી ફરક એ છે કે અહીંયા ફૂલ બ્રિજ છે એટલે 4 SCR અને 4 ડાયોડ યુઝ કર્યા છે.
વર્કિંગ સેમ આગળના જેવું જ છે, ખાલી અહીંયા એટ અ ટાઈમ T1 અને T2 ને ટ્રિગર આપવાનું, અને અને પછી નેક્સ્ટ T1 ને T2 ઓફ થઈ જાય પછી T3 અને T4 ને ટ્રિગર આપજો. વેવફોર્મ સેમ હાફ બ્રિજ ના જેવા. આટલા ઇન્વર્ટર્સ છે આપણા સિલેબસમાં, સિરીઝ ઇન્વર્ટર, પેરેલલ ઇન્વર્ટર, હાફ બ્રિજ ઇન્વર્ટર અને ફૂલ બ્રિજ. હાફ બ્રિજ અને ફૂલ બ્રિજમાં ખાસ ધ્યાન રાખજો, હાફ બ્રિજ જે છે એમાં 2 SCR અને 2 ડાયોડ યુઝ થશે, અને ફૂલ બ્રિજ જે છે એમાં 4 SCR અને 4 ડાયોડ યુઝ થશે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે ચોપર. ચોપર એક નવો પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કે જેનું ફંક્શન થાય છે ફિક્સ એસી ઓર ડીસી, એને વેરિયેબલ એસી ને ડીસીમાં કન્વર્ટ કરે છે. આપણને ટ્રાન્સફોર્મરની ખબર છે કે ટ્રાન્સફોર્મર જે છે એ એસી સપ્લાયને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરે. તો એસી સપ્લાય માટે આપણી પાસે ઓપ્શન છે મીન્સ સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન કરવાનું, પણ ડીસીમાં એવો ઓપ્શન નથી. સપોઝ તમારી પાસે 15 વોલ્ટની બેટરી છે અને તમારે અલગ અલગ ડિવાઇસીસ ચલાવવાના છે, 5 વોલ્ટ પર, 10 વોલ્ટ પર, 12 વોલ્ટ પર, તો એના માટે શું? તો એના માટે આપણે ચોપર યુઝ કરી શકીએ છીએ, જે ડીસી વોલ્ટેજને સ્ટેપ અપ બી કરી શકીએ અને સ્ટેપ ડાઉન બી કરી શકીએ. એવું બી ચોપર આવે છે કે જે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બંને તરીકે યુઝ થઈ શકે. તો ચોપર્સના ઘણા બધા ટાઈપ્સ છે, એમાં 2 ટાઈપ છે, એસી ચોપર અને ડીસી ચોપર. મીન્સ એસી ચોપર એટલે એસી સપ્લાયને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરે, ડીસી ચોપર એટલે ડીસી વોલ્ટેજને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન કરે. પછી બીજા ટાઈપ આપણે એવી રીતે પાડી શકીએ કે વોલ્ટેજને સ્ટેપ અપ કરે છે કે સ્ટેપ ડાઉન કરે છે, તો એના પ્રમાણે સ્ટેપ અપ ચોપર, સ્ટેપ ડાઉન ચોપર અને સ્ટેપ અપ ડાઉન બંને કમ્બાઈન બી આવે છે. એના સિવાય બી એના ક્લાસ A ટુ ક્લાસ F એટલા બધા ટાઈપ્સ છે ચોપરના, બટ આપણા સિલેબસમાં નથી. આપણે ખાલી સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ચોપર જોવાનું છે. હવે જો આપણે જોઈએ તો સ્ટેપ અપ જરૂરી નથી કે તમારે SCR જ યુઝ કરવાનો, તમે MOSFET, IGBT કોઈ બી પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ કરી શકો છો કે જે એઝ અ સ્વિચ વર્ક કરતું હોય, બટ બેઝિકલી આપણે SCR નો યુઝ વધારે કરીશું. તો ડીસી સપ્લાય છે ઇનપુટમાં અને એની સાથે સિરીઝમાં ઇન્ડક્ટર લગાવ્યું છે, આ SCR છે. પછી લોડ છે અને આખી આ રીતે સર્કિટ એક કમ્પ્લીટ કરેલી છે આપણે. હવે અહીંયા આગળ શું થશે, ઇનપુટમાં તમે ડીસી સપ્લાય આપ્યું છે, સપોઝ એનું નામ આપી દઈએ આપણે EDC વોલ્ટેજ. જ્યારે આ SCR ઓફ કન્ડિશનમાં હશે ત્યારે શું હશે? ઓફ કન્ડિશનમાં હશે તો આ સર્કિટ એક ઓપન સર્કિટની જેમ વર્ક કરશે કે અહીંયા આગળ કંઈ છે જ નહીં, અને સર્કિટમાંથી કરંટ પાસ થશે EDC પ્લસ, આ પ્લસ લઈ લઈએ ને આ માઇનસ લઈ લઈએ, EDC પ્લસ, ત્યાંથી ઇન્ડક્ટર, ઇન્ડક્ટરથી ડાયોડ, ડાયોડથી લોડ, લોડથી EDC માઇનસ. તો અત્યારે આ ઇન્ડક્ટર શું થતું હશે? ચાર્જ થતું હશે, જે ચાર્જ થશે ઇનપુટના EDC વોલ્ટેજ સુધી, એનર્જીનો સ્ટોર કરે છે. હવે આ SCR ને આપણે ફાયર કરીએ છે, ફાયર કરીશું એટલે SCR ઓન થશે. SCR ઓન થશે એટલે આઉટપુટમાં આપણને EDC વોલ્ટેજ તો મળશે જ, પ્લસ જે ઇન્ડક્ટર પહેલા ચાર્જ થયું હતું ડિસ્ચાર્જિંગ કરે છે, એટલે સપોઝ ઇન્ડક્ટર ચાર્જ થયું હતું EL વોલ્ટેજ સુધી, તો આઉટપુટમાં આપણને EDC પ્લસ EL વોલ્ટેજ મળે છે. ઇન્ડક્ટરના વોલ્ટેજ એમાં એડ થઈ જાય છે, એટલા માટે આપણે એને સ્ટેપ અપ ચોપર કહીએ છીએ, કે ઇનપુટના EDC વોલ્ટેજ જે હતા એમાં પ્લસ ઇન્ડક્ટરના વોલ્ટેજ થાય છે, એટલે વોલ્ટેજ વધારે મળે છે. તો આને આપણે સ્ટેપ અપ ચોપર કહીશું. સ્ટેપ અપ ચોપરમાં બીજો એક કન્સેપ્ટ આવે છે ડ્યુટી સાયકલનો. ડ્યુટી સાયકલ એટલે આ SCR ને તમારે કેટલા ટાઈમ સુધી ઓન રાખવું છે કે ઓફ રાખવું છે, એ ડ્યુટી સાયકલ આપણે પહેલેથી નક્કી કરી લેવાની. કે સપોઝ આટલો એક ટોટલ સાયકલ છે એની T, તો તમે 1/2 પોર્શન રાખો છો, 1/2 પોર્શન T/2 સુધી ઓન રાખો છો અને પછી ઓફ રાખો છો, તો આને 50% ડ્યુટી સાયકલ કહેવાય. એવી રીતે 66% હોય, 33% હોય, ડિપેન્ડ ઓન અવર રિક્વાયરમેન્ટ, આપણે એ SCR ને ઓન અથવા ઓફ રાખીશું. તો આ સ્ટેપ અપ ચોપર હતું. સ્ટેપ ડાઉન ચોપરમાં જે આપણે ઇન્ડક્ટરને પહેલા ઇનપુટ સાઈડ કનેક્ટ કર્યા હતા, એની જગ્યાએ હવે ઇન્ડક્ટરને ક્યાં કનેક્ટ કરીશું? આઉટપુટ સાઈડ.
કેમ કે હવે આપણે શું કરવાનું છે, આઉટપુટમાં વોલ્ટેજ આપણને ઓછા જોઈએ છે, એટલે ઇન્ડક્ટર આઉટપુટ સાઈડ લગાવીશું. તો અહીંયા આગળ શું ઇફેક્ટ આવશે કે જ્યારે તમે આ SCR ઓફ કન્ડિશનમાં હશે, ટ્રિગર એને નથી આપતા, તો ડીસી સપ્લાય જે છે એમાંથી કરંટ પાસ થઈ જ નહીં શકે. કેમ કે ચોપર બંધ છે, તો આ ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર જ નહીં થઈ શકે. હવે જ્યારે તમે આ SCR ને ઓન કરો છો, તો એ SCR ઓન થાય તો કરંટ પાસ થવાનું સ્ટાર્ટ કરશે. એટલે આઉટપુટમાં આપણને ઇનપુટના જે ઇડીસી વોલ્ટેજ હતા એમાંથી ઇન્ડક્ટરના વોલ્ટેજ માઇનસ થઈને મળે છે. એટલા માટે આને કયું કહીએ છીએ આપણે, સ્ટેપ ડાઉન વોલ્ટેજ, સ્ટેપ ડાઉન ચોપર કહેવાય છે. ખબર પડી? ઇનપુટ સાઇડ જો ઇન્ડક્ટર લગાવો તો ઇન્ડક્ટરના વોલ્ટેજ આઉટપુટમાં એડ થઈને મળે, અને જો આઉટપુટ સાઇડ તમે ઇન્ડક્ટર લગાવો છો તો એ માઇનસ થઈને મળે. એટલા માટે આપણે સ્ટેપ ડાઉન કહીએ છીએ. હવે તમારા સિલેબસમાં બે જ ચોપર છે, અને ખાલી એક્સ્ટ્રા નોલેજ માટે કહી દઉં કે એક સ્ટેપ અપ ડાઉન કમ્બાઈન્ડ ચોપર આવે છે. એમાં છે ને સ્વિચ યુઝ થાય ઇન્ડક્ટરની સાથે. તો જો તમારે અપ તરીકે જ્યારે એને યુઝ કરવાનું હોય તો ઇન્ડક્ટરને ઇનપુટ સાઇડની સ્વિચમાં કનેક્ટ કરી દો, અને જ્યારે સ્ટેપ ડાઉન યુઝ કરવાનું હોય ત્યારે ઇન્ડક્ટરને આઉટપુટ સાઇડ કનેક્ટ કરી દો. એટલે એ પ્રમાણે સ્ટેપ અપ કે સ્ટેપ ડાઉન ચોપર તરીકે વર્ક કરશે. આટલું હતું આપણે ચેપ્ટર 3 જે અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો, ઓડિયો અનમ્યુટ કરીને. એકદમ સિમ્પલ છે ચેપ્ટર. લાસ્ટ ટાઈમ બી કોઈને ધારો કે સાયક્લો કન્વર્ટર કે કોઈ ટોપિકમાં ના ખબર પડી હોય તો પૂછી જુઓ. ધાર્મિક, ધાર્મિક ખબર પડી આજે? હા મેમ. અને ક્વિઝ 2 મૂકી છે મૂડલ ઉપર, એ સોલ્વ કરી દેજો. નેક્સ્ટ લેક્ચર હું ગ્રુપમાં લખી કાઢું છું, વેનસડે રાખીશું, એમાં આઈડીસી નો ચેપ્ટર 1 રાખીશું. હવે આપણે આઈપીસી માં બે ચેપ્ટર બાકી રહ્યા છે, ચેપ્ટર 4 and 5. તો હજી આપણી પાસે 15 તારીખ સુધી 2 વીક છે, એટલે નેક્સ્ટ વીક માં 4 ચેપ્ટર કરાઈ દઈશ આઈપીસી નું, અને એના પછીના નેક્સ્ટ વીક માં આઈપીસી નું 5. મે 2 વીક પછી શું થશે? બોલો તો. ટેક કેર. હા, 2 વીક પછી વેકેશન હોય છે, એટલે અવાજ ક્લિયર નથી આવતો તમારો. અવાજ તમારો ક્લિયર નથી આવતો. કઈ વાંધો નહીં, નેક્સ્ટ લેક્ચર માં જવાબ આપી દઈશ. બરાબર, ઓકે મેમ. ચલો ટેક કેર બધાને. જેમિસ 502 502 આજે મોડો. હેલો, આપણું ધ્યાન રાખજો, 15 તારીખે ડિક્લેર થશે આપણું જીટીયુ નું. અટેન્ડન્સ રહી ગઈ મેમ. વૃંદિ વાળો જો માઇક ડિસેબલ કરે. ચાલ નીકળ દે. હવે જેનિસ ટાઈમ આવે.
बताओ।